આજની વાર્તા લાકડાનો વાટકો. મિત્રો, બહુ જ ઘણા વખત પહેલાંની એક વાર્તા છે, પણ ઘણી વખત માતા પિતાના સાથે સંતાનોએ કેવી રીતે રહેવું જોઈએ એની સાચી ભૂમિકા બતાવવા માટેની આ વાર્તા છે. એક ખૂબ જ સારું કુટુંબ, માતા પિતા જુવાન, લગભગ 35-40 વર્ષના, અને એનો યુવાન છોકરાઓ લગભગ 20-21-22 વર્ષના સાથે રહેતા હતા. સમય જતાં યુવાન મોટો વધારે થાય છે, મોટો ઉદ્યોગપતિ બને છે, સારા પૈસા ભેગા થાય છે, સમાજમાં એની કિંમત વધતી જાય છે, એના લગ્ન પણ થાય છે સારા જગ્યાએ, અને એ રીતે પોતે જીવનની અંદર આગળ બહુ સારી રીતે રહેતા હતા. સમય જતાં જે યુવાન દંપતી હતા એ ધીમે ધીમે વૃદ્ધ થાય છે, મોટી ઉંમર થાય છે, અને પહેલાં જે એના દીકરો અને વહુ હતા એને તે એક સંતાન, એક બાળકનો જન્મ થાય છે, અને એ છોકરો ખૂબ નાનો હોય છે. અપૂર્વ ભૂમિકા છે. અહીંથી વાત આગળ વધે છે કે સમય જતાં એના વૃદ્ધ માતા પિતા અને બધા જ માણસો એક જ ટેબલ ઉપર જમવા બેસતા, ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે ચાલતું હતું. પણ પછી સમય જતાં બંને માતા પિતા જે વૃદ્ધ થયા હતા એમની પોતાની જે હાથની અને પગની શક્તિ ધીમે 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 ઘટવા માંડી, અને જમવા બેસે ત્યારે ખરેખર કોઈ એવા પ્રકારની ભૂમિકા ઉપર હોય કે હાથથી કોઈ વાટકો દાળ પીએ તો ખરેખર એ દાળ પોતાના કપડાં ઉપર દોરાય, કપડાં બગડે, પોતાના મોઢું પણ બગડે, અને આ પરિસ્થિતિ આને આવી ગઈ ત્યાં સુધી બધા એક જ ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હતા. પહેલો જેનો દીકરો હતો, યુવાન દીકરો, અને એની પત્ની, એને એમ થયું કે આ માતા પિતાને હવે ખરેખર આપણા ટેબલ ઉપર જે બેસાડી છે એ યોગ્ય નથી, કારણ કે એના કપડાં બગડે છે, મોઢું પણ પેલું થઈ છે, અને આપણે સાથે જમતા હોઈએ છીએ તો આપણને પણ જમવામાં એકદમ સારું લાગતું નથી, થોડુંક પેલું ગોબરું લાગે છે, એટલે આપણે એમ ન કરી શકીએ કે આપણા માતા પિતાને બાજુમાં એક નાના ટેબલ ઉપર બેસાડી અને જે વાસણ છે એ વાસણ પણ લાકડાનો વાટકો, લાકડાની થાળી બનાવી નાખીએ, એટલે એને કોઈ વસ્તુ બગડે નહીં, અને કદાચ એ થોડી વાર બગડે તો પછી એનો રસ્તો નીકળી શકે. બંને યુવાનને એવું એ નક્કી કર્યું પોતે પતિ પત્ની કે બરાબર છે, હવે લઈ જઈએ, કારણ કે આપણી સાથે આવી બેસી તો આખું એના કપડાં ભરાઈ ગયા હોય, મોઢું ભરાઈ ગયું હોય, ગોબરું થઈ ગયું હોય, આપણને બરાબર એ જમવાનું ફાવતું નથી, ગમતું નથી. વાત 100% સાચી હતી, જેમાં કોઈ પણ અતિશયોક્તિ પણ નહોતી, અને જે કંઈ યુવાન જે દંપતી હતા એ જે કહેતા હતા એ પણ કંઈ ખોટું નહોતું. પરિસ્થિતિ આગળ વધતી ગઈ, પણ પહેલાં જે એકદમ વૃદ્ધ માતા પિતા હતા એ પહેલાં ટેબલ ઉપર બેસે એટલે ટેબલ ઉપર એને બરાબર બેસવાનું ફાવે પણ નહીં, કારણ કે બરાબર વ્યવસ્થા સરખી ગોઠવી ન હોય, ટેબલ થોડું નીચું હતું અને પાછો બેસવા માટે પણ નાનું ટેબલ જ હતું, એટલે જે ખરેખર જે લોકો એ લોકો દાળ પીતા કે ચમચી દાળ લેતા એ ખરેખર વધારે વધારે દોડાવવા લાગી, એને ખાવ જમવાનું ત્યાં ફાવતું નહોતું, અનુકૂળ થતું નહોતી. એ બંને જે દીકરો અને એની પત્ની અને એનો જે નાનો દીકરો હતો એ રોજ જોવે કે આ માતા આને બરાબર અનુકૂળ થતું નથી, દાદા દાદીને અનુકૂળ થતું નથી. પણ છોકરાઓ પોતાના માતા પિતાને કહી ન શકે. એક બે વાર કીધું કે ભાઈ આપણે એમ ન કહી શકીએ કે આપણા દાદા અને દાદી છે એ પહેલાં જમી લઈએ આપણે આ જ ટેબલ ઉપર અને પછી આપણે જમવા બેસું, પણ એની મમ્મી એમ કહેતું કે તને ખબર ન પડે, તું સમજે નહીં, તું હજી નાનો છો, તને કંઈ ખબર ન પડે, અહીંયા બેસવાની વાત નથી, કોઈક વાર આપણે મહેમાનો આવતા હોય આ તકલીફ બરાબર નથી. પેલો દીકરો એકદમ શાંતિથી એકદમ બેસી જાય. થોડા વખત પછી એક માત્ર નાના એવા, કારણ કે પોતે છે ને છોકરો જે ભણતો હતો ને એ ટેકનિકલ સ્કૂલમાં ભણતો હતો,
અને ટેકનિકલ સ્કૂલની અંદર આ પ્રકારે કામ કરવા માટે વાટકા બનાવવા અને બીજું કરવું ને એ પ્રકારની ભૂમિકા ઉપર એને શીખવાડવામાં આવતું. ત્યારે એક વખત એ ફળિયાની અંદર થોડાક સાધનો સાથે લાકડું લઈ અને કંઈક કામ કરવા બેઠો હતો. એના મમ્મી પપ્પાએ એમ કીધું કે તું આ શું કરે છે? કે તો કે હું લાકડાનો વાટકો બનાવું છું. તો કે પણ લાકડાના વાટકાની તારે શું જરૂર છે? એ કે તો કે એવું નહીં બને કે હું મોટો થઈશ અને તમે બધા વૃદ્ધ થશો ત્યારે આપણા દાદા દાદીને જે રીતે વાટકામાં આપણે જમવા આપ્યું એમ તમને પણ મારે જે રીતે વ્યવસ્થા નહીં કરવી પડે. આ હું થાળી બનાવીશ લાકડામાંથી, વાટકો બનાવીશ, એટલે તમારે માટે હું અત્યારથી તૈયાર રાખું છું, બનાવું છું. જેના માતા પિતા હતા ને એ એકદમ જોઈ રહ્યા કે મારો દીકરો કેટલી સારી ભૂમિકા ઉપર વિચારે છે. એણે એમ કીધું કે બેટા, તને આટલી ઉંમરમાં તને આ વિચાર કેવી રીતે આવ્યો? ત્યારે એણે એમ કીધું કે જે વૃદ્ધ દાદા અને દાદી છે એની પરિસ્થિતિને હું જોઈ શકતો નહોતો, હું ખાઈ શકતો નહોતો, હું જમવા બેસું તો મને જમવું ભાવતું નહોતું, અને એ પરિસ્થિતિના કારણે મને પણ મનમાં એમ થયું કે તમને પણ આ જ ભૂમિકા ઉપર કોઈ મારે તમને શિક્ષણ આપવું જોઈએ. આવી પણ વાર્તા મેં બીજી રીતે પણ કીધી છે અને આ રીતે હું શિક્ષણ આપ્યું એટલે તમને ખ્યાલ આવ્યો કે માતા પિતાની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે. તમને લોકોને જમવામાં તકલીફ પડતી નહોતી ટેબલ ઉપર, પણ હું જમી શકતો નહોતો. મારું ધ્યાન વારે ઘડીએ દાદા દાદી પાસે જાય, ત્યાં જ મારું ધ્યાન જાય કે આખો એનું ભરાઈ જાય. ક્યારેક તો મને એમ છે ઊભા થઈને હું એને મદદ કરું, પણ ઊભો થઈ શકતો નહોતો તમારી બીકને કારણે. અને આ રીતે મને મારા મનમાં જે થતું એટલે મને એમ થયું કે હું પણ તમારા માટે તૈયાર રાખું, એટલે તમને કદાચ ખ્યાલ આવે. મિત્રો, ક્યારેક ક્યારેક આપણા નાના સંતાનો આપણને કેટલું જ્ઞાન આપે છે. નાના બાળકો આપણે આપણા ગુરુ બની જાય એ પ્રકારે કેટલીક વાર આપણને શિક્ષણ આપે છે. અને આ શિક્ષણ કોઈ નાનું એવું નથી. જીવનની અંદર મોટા માણસોએ પણ કેમ રહેવું જોઈએ એ કેટલાક નાના 8-10 વર્ષના બાળકો એ બહુ સારી રીતે આપણને સમજાવે છે. અને એટલા માટે કે એ લોકો નિખાલસ છે. એ પણ જો મોટા થઈ ગયા હોય ને તો પછી પાછા એ એમ જ કરે જે એના માતા પિતાએ કર્યું હતું એ. પણ અત્યારે નાના હતા ત્યારે નિખાલસ હતા, સરળ હતા, એટલે એના મનમાં આ વિચાર આવ્યો અને એના અનુસંધાનમાં માતા પિતાને પણ ખ્યાલ આવ્યો અને એક સાચું શિક્ષણ મળ્યું. અને એ ભૂમિકા ઉપર આપણે સમગ્ર સમાજને પણ શિક્ષણ આપીએ કે એક નાનો 8 કે 10 વર્ષનો છોકરો જો દાદા દાદીની વાત આટલી સમજી શકતા હોય તો માતા પિતાએ પોતાના માતા પિતાની વાતને સમજવા માટેનો પ્રયત્ન કરો. ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી મૂંઝવણ, ગમે તેવો ખ્યાલ, તમારે એ જન્મદાતા છે અને જન્મદાતાને તમારે સાચવવા જ જોઈએ. આ વાત મારે કેવા પાછળની આ વાર્તા હતી. સૌ કોઈ મિત્રોને મારે કહેવું પડશે કે તમને મારે હું અમુક ચોક્કસ સિદ્ધાંતોમાં માનું છું અને એ સિદ્ધાંતો વધારે પાકા થાય એટલા માટે હું વારંવાર કોઈ ને કોઈ ભૂમિકા ઉપર અમુક સિદ્ધાંતોને હું ફરી ફરીને વાર્તાના સ્વરૂપમાં મૂકું છું. આપણા સંતાનો આપણને કહે એ પહેલાં જાગી જાઓ કે આપણે આપણા માતા પિતા, આપણા દાદા દાદી માટે શું કરવું જોઈએ અને કેવી રીતે રહેવું જોઈએ. ધન્યવાદ.